जय गुरुदेव। गुड मॉर्निंग ऑल ऑफ यू। लास्ट लेक्चर में आपणे कॉम्प्रिहेंशन सेक्शन में पेरेग्राफ नंबर बे अने पेरेग्राफ त्रण एमना विषे समझूती मेळवेली अने ए पेरेग्राफ परथी क्वेश्चन आंसर विषे पण समझूती मेळवेली हती। आजे हवे आपणे पेरेग्राफ नंबर चार अने पेरेग्राफ नंबर पांच बन्ने विषे समझूती मेळवाना छीए। तो शुरुआत करिए पेरेग्राफ नंबर चार थी। वेन स्वामी विवेकानंद वॉज सेलिंग टू अमेरिका, अहीं वेन नो अर्थ ज्यारे अथवा तो त्यारे थाय छे। तो ज्यारे स्वामी विवेकानंद वॉज सेलिंग, सेल एटले प्रवास करवो, अने वॉज सेलिंग एटले प्रवास करी रह्या हता टू अमेरिका। ज्यारे स्वामी विवेकानंद अमेरिकानो प्रवास करी रह्या हता त्यारे, अहीं अल्पविरामनो अर्थ लेवानो छे त्यारे, त्यारे ही मेट एन इंडियन स्टूडेंट। मीटनुं भूतकाळनुं रूप एम डबल्यू टी, मीट एटले मळवुं, अने एम ई टी मेट एटले मळ्या। एन इंडियन स्टूडेंट, एक भारतीय विद्यार्थीने। जो एक दृष्टिए जोईए तो इंडिया छे ने ए जातिवाचक नाम छे, सॉरी प्रॉपर नाउन छे, जेने संज्ञावाचक नाम कहीए छीए। अने संज्ञावाचक नामनी पहेला कोई आर्टिकल वपरातो नथी, परंतु ए संज्ञावाचक नाम ज्यारे विशेषण तरीके वपरायुं होय छे त्यारे आर्टिकल ए अथवा तो एन वपराय छे। तो अहीं स्टूडेंट छे ए नाम छे अने इंडियन ए विशेषण छे। विद्यार्थी पण केवो, तो के भारतीय विद्यार्थी। तो इंडिया छे देशना नाम तरीके नथी, परंतु विशेषण तरीके वपरायुं छे, एटले अहीं आर्टिकल ए अथवा एन आवशे। एक भारतीय विद्यार्थी गोइंग टू अमेरिका, अमेरिका जई रह्यो हतो फॉर हायर स्टडीज। हायर एटले ऊंच, वधारानो, स्टडीज एटले अभ्यास, ऊंच अभ्यास अर्थे एक विद्यार्थी छे अमेरिका जई रह्यो हतो। कारण आजे पण एवो क्रेज छे कि मोटाभागना विद्यार्थीओ छे ए विदेशनी अंदर अभ्यास करवा माटे जता होय छे। The student behaved in a very bad manner. Behave એટલે વર્તન કરવું, અને behaved એટલે વર્તન કર્યું. In a very bad manner. Manner એટલે રીત. વિદ્યાર્થીએ ખૂબ ખરાબ રીતે વર્તન કર્યું. As he boasted that. As એટલે જ્યારે. He boasted. बॉस्ट एटले डंफास मारवी, बड़ाई करवी अथवा मोटी मोटी वातो करवी। देट वेरी फ्यू पीपल, वेरी फ्यू एटले खूबज ओछा व्यक्तिओने, कूड अफोर्ड, अफोर्ड एटले पोसावू, टू गो टू अमेरिका, के बहु ओछा व्यक्तिओ छे जेमने अमेरिका जई अने अभ्यास करवू ए पोसातू होय। मतलब કે હું ખૂબ પૈસાવાળો છું અને અમેરિકા જઈ અને ભણી શકું છું, જ્યારે ગરીબ વ્યક્તિઓ છે અમેરિકા જઈ અને ભણી શકતા હોતા નથી। મતલબ કે હું વધુ હોશિયાર છું એવી ડંફાસ મારતો હતો। સ્વામીજી ડિસાઈડેડ ધેટ, સ્વામીજીએ નક્કી કર્યું કે ઇટ વોઝ અ ગુડ ટાઈમ, કે એ ખૂબ સારો સમય હતો, ટુ ટીચ હિમ અ ફ્યુ વેલ્યુ ઓફ લાઈફ। ટુ ટીચ એટલે શીખવવું, હિમ એટલે તેને, અ ફ્યુ એટલે કેટલાક, થોડાક, વેલ્યુઝ એટલે મૂલ્યો, ઓફ લાઈફ એટલે જીવનના। સ્વામીજીએ વિચાર્યું કે આ બાળકને જીવનના કેટલાક મૂલ્યો શીખવવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે। વેન સ્વામીજી નેક્સ્ટ મેટ હિમ, જ્યારે સ્વામીજી બીજી વખત
નેક્સ્ટ એટલે પછીથી, તો બીજી વખત મેટ હિમ, તેને મળ્યા ઓન ધ ડેક, ડેક પર જ્યારે તેને મળ્યા, હી આસ્ક્ડ હિમ, તેણે તેને પૂછ્યું, સન પછી અલ્પવિરામ છે, તો અહીંયા વાક્યનો કર્તા એ સન નથી, પરંતુ અહીંયા એને સંબોધન કર્યું છે કે બેટા વાય આર યુ ગોઈંગ ટુ અમેરિકા, શા માટે તું અમેરિકા જઈ રહ્યો છે. તો ધ બોય રિપ્લાઈડ, તો છોકરાએ જવાબ આપ્યો, આઈ એમ ગોઈંગ ધેર ફોર હાયર સ્ટડીઝ, હું ત્યાં જઈ રહ્યો છું, ફોર એટલે ને માટે, હાયર સ્ટડીઝ એટલે ઉચ્ચ અભ્યાસ માટે, કે હું ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યો છું. આટલો જ પેરેગ્રાફ આપેલો છે કે બાળક છે એ અમેરિકા શા માટે જાય છે એવો પ્રશ્ન પૂછે છે. પરંતુ આજે ઘણા બધા વ્યક્તિઓ છે એ પોતાના દેશને છોડી અને વિદેશની અંદર ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે, ન્યા જવાના કારણે ન્યાની સંસ્કૃતિને અપનાવી લે છે, અને પછી જ્યારે એ ભારતની અંદર પાછા આવે છે ત્યારે વિદેશના સંસ્કારો લઈ અને અહીંયા ભારતની અંદર આવે છે, અને પછી એવી રીતે જીવન જીવવા લાગે છે. અને એમને જોઈને દેખાદેખીના કારણે અન્ય યુવાનો પણ એમનાથી આકર્ષાય છે અને એમની લાઈફસ્ટાઈલને અપનાવે છે, જે ખરેખર આપણા ભારત માટે લાયક કે યોગ્ય નથી હોતો. તેમ છતાં આજે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે લોકો એ બધાની લાઈફસ્ટાઈલને અપનાવી રહ્યા છે અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે એમને ભૂલાતી જતી જાય છે. આપણા વિવિધ પ્રકારના જે તહેવારો છે, પ્રસંગોની ઉજવણી છે, આ બધું જ છેલ્લા 20 વર્ષની અંદર બધું બદલાઈ ગયું છે. અગાઉના સમયની અંદર જે ભારતીય તહેવારોનું મહત્ત્વ હતું એ વિસરાઈ ગયું છે અને અન્ય તહેવારો છે એમની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. આજના યુવાનોએ ખાસ આપણી સંસ્કૃતિને બચાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. નો ડાઉટ નવું આવે છે એમને સ્વીકારવું જ જોઈએ, જમાનાની માંગ પ્રમાણે આપણે ચાલવું જ જોઈએ, પરંતુ આપણું જે જૂનું છે એમને ભૂલવું જોઈએ નહીં. હવે આ પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો આપેલા છે એમના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ સેલિંગ ટુ અમેરિકા, કોણ અમેરિકાનો પ્રવાસ કરી રહ્યું હતું? તો અહીંયા પેરેગ્રાફની અંદર પહેલાં જ આપેલું છે કે સ્વામીજી વોઝ સેલિંગ ટુ અમેરિકા, તો હુની જગ્યાએ માત્ર સ્વામીજી મૂકી દેવાનું છે, બાકીનું બધું એમને. એટલે સ્વામીજી વોઝ સેલિંગ ટુ અમેરિકા, કે સ્વામીજી અમેરિકાનો પ્રવાસ કરી રહ્યા હતા. બીજો પ્રશ્ન, વાય વોઝ ધ સ્ટુડન્ટ ગોઈંગ ટુ અમેરિકા, શા માટે એક વિદ્યાર્થી અમેરિકા જઈ રહ્યો હતો? તો અહીંયા પણ આપેલું છે કે ફોર હાયર સ્ટડીઝ, એટલે ઉચ્ચ અભ્યાસ માટે. હવે અહીંયા વાયથી પ્રશ્ન પૂછ્યો છે, છતાંય બીકોસથી જવાબ ન આપીએ તો ચાલશે, કારણ કે પહેલાં વિધાન વાક્ય બનાવીએ. શું થશે? ધ સ્ટુડન્ટ ક્રિયાપદ થશે વોઝ ગોઈંગ, ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ, કે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યો હતો. અને જો બીકોસથી જવાબ આપવો હોય તો વાક્યને વિધાન બનાવવું પડશે, ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા, એટલું પ્રશ્નમાં જ છે, બીકોઝ હી વોન્ટેડ ટુ ગેટ હાયર સ્ટડીઝ, કારણ કે તે ઉચ્ચ અભ્યાસ મેળવવા ઈચ્છતો હતો. એમાં તમારે થોડું ઉમેરો કરવો પડશે, પરંતુ સહેલું એ પડશે, ધ સ્ટુડન્ટ વોઝ ગોઈંગ ટુ અમેરિકા, ખાલી માત્ર પાછળ એટલું ઉમેરવાનું, ફોર હાયર સ્ટડીઝ.
ત્રીજો પ્રશ્ન, સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ, સ્વામીજી તેને શીખવવા માગતા હતા, શું શીખવવા માગતા હતા? તો પેરેગ્રાફ પહેલો છે એમની છેલ્લી લીટી, અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ, જીવનના કેટલાક મૂલ્યો. તો પહેલાં આ વાક્ય એમને લખી નાખવાનું, સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ, અને પાછળ ઉમેરવાનું અ ફ્યુ વેલ્યુઝ ઓફ લાઈફ, એટલે સ્વામીજી તેને જીવનના કેટલાક મૂલ્યો શીખવવા માગતા હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સોડ ઓફ, શો ઓફ એટલે દેખાડો કરવો અથવા તો મોટી મોટી વાતો કરવી. ઓપ્શન આપ્યા છે બિહેવડ, બોસ્ટેડ અને ડિસાઇડેડ. બિહેવડ એટલે વર્તન કરવું, બોસ્ટેડ એટલે ડમફાસ મારવી, બડાઈ કરવી કે મોટી મોટી વાતો કરવી, અને ડિસાઇડેડ એટલે નક્કી કરવું. તો અહીંયા સોડ ઓફ એટલે દેખાડો કરવો, મોટી મોટી વાતો કરવી, અને બોસ્ટેડ એટલે પણ દેખાડો કરવો. તો સોડ ઓફનું સમાનાર્થી શબ્દ થશે બોસ્ટેડ. તો જવાબમાં આવશે ઓપ્શન બી, બોસ્ટેડ. પાંચમો પ્રશ્ન, ધ સ્ટુડન્ટ બિહેવડ ઇન ખાલી જગ્યા, બિહેવડ એટલે વર્તન કર્યું, બાળકે ખાલી જગ્યા વર્તન કર્યું. અ ગુડ મેનર, સારી રીતે. અ બેડ મેનર, ખરાબ રીતે. અ નાઇસ મેનર, એટલે ખૂબ સારી રીતે. તો બાળકે કેવી રીતે વર્તન કર્યું હતું? ત્રીજી લીટીમાં આપેલી, ધ સ્ટુડન્ટ બિહેવડ ઇન વેરી બેડ મેનર. તો જવાબ આપશે ઓપ્શન બી, બેડ મેનર, કે બાળકે ખરાબ રીતે વર્તન કર્યું હતું. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ છે એની સમજૂતી મેળવીએ. અહીંયા ગોપાલ ભાંડ નામનો એક વ્યક્તિ છે જે વિદૂષકનું કામ કરે, એટલે રાજાને રમૂજી ટૂચકાઓ સંભળાવી અને ખુશ કરવાનું કામ કરે. એમની પત્ની એક વખત ફરિયાદ કરે છે કે રાજદરબારની અંદર કામ કરનારા દરેક વ્યક્તિઓ પાસે પાલખી છે, એટલે હાલના જમાની અંદર જે સરકારી કર્મચારીઓ છે એને ગવર્મેન્ટ તરફથી ફોર વ્હીલ મળે છે અને ડ્રાઈવર પણ મળે છે. જેમ કે કલેક્ટર છે તો એમનો ડ્રાઈવર હોય, અને એમની પાસે ગવર્મેન્ટ દ્વારા આપેલી ગાડી પણ હોય જેમાં લખેલું હોય ગવર્મેન્ટ ઓફ ગુજરાત. તો એવી રીતે અગાઉના સમયમાં રજવાડાની અંદર રાજ કચેરીમાં કામ કરનારા વ્યક્તિઓને પાલખી મળતી, જે માણસો દ્વારા ઉપાડવામાં આવે. તો ચાર પાંચ માણસો છે એ પાલખીને ઉપાડે અને એની અંદર આ મહારાજા બેસી જાય, એને ઉપાડીને નોકરો છે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય. તો દરેક વ્યક્તિ પાસે આવી પાલખી હોય છે, પરંતુ ગોપાલ ભાંડ છે એમને કોઈ એવો હોદ્દો નથી હોતો કે જેને પાલખી મળે. પણ એમની પત્નીની એવી ઈચ્છા હતી કે એમના પતિ કચેરીમાં નોકરી કરે છે તો એમનો પણ વટ પડવો જોઈએ, એટલે એમની પાસે પણ પાલખી હોવી જોઈએ. એમના પતિને કહે છે કે તમારી પાસે પણ પાલખી હોવી જોઈએ. એટલે ગોપાલ ભાંડ છે એક યુક્તિ વિચારે છે અને રાજાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે જેથી કરીને એને પણ પાલખી મળે. તો હવે ગોપાલ કેવી રીતે રાજા પાસેથી પાલખી મેળવે છે એની સ્ટોરી જોઈએ. વંશ ગોપાલ્સ વાઈફ, ઓ એન સી ઈ, વંશ એટલે એક વખત, સાદા ભૂતકાળની નિશાની છે, એક વખત અથવા તો એક વાર. ગોપાલ્સ વાઈફ, એપોસ્ટ્રોફી એસ છે, ગોપાલની પત્નીએ. સેઇડ ટુ હિમ, તેને કહ્યું, એટલે ગોપાલને કહ્યું. પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાક્ય આપેલું છે, મતલબ કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. એવરી વન હેઝ અ પાલખી, એવરી વન એટલે દરેક વ્યક્તિઓ, હેઝ એટલે ની પાસે છે, અ પાલખી કે દરેક વ્યક્તિઓ પાસે પાલખી છે. બટ યુ હેવ નો પાલખી, પરંતુ તમારી પાસે પાલખી નથી. ગેટ અ પાલખી, ગેટ એટલે મેળવવું,
पालखी मेळवो फॉर योर सेल्फ, योर सेल्फ એટલે તમારી માટે, તમારા માટે પાલખી મેળવો ફ્રોમ ધ કિંગ એટલે રાજા પાસેથી, અને રાજા પાસેથી તમારા માટે પાલખી મેળવો. કેવી રીતે મેળવવી એ તમારે નક્કી કરવાનું. હી સેડ, તેણે કહ્યું એટલે ગોપાલે કહ્યું, ઓકે બરોબર છે. ઇટ વોઝ ઇવનિંગ, અને એ સાંજનો સમય હતો. જ્યારે ગોપાલ રાજાની કચેરીમાં જાય છે ત્યારે સાંજનો સમય હોય છે. ઇટ વોઝ ટાઈમ ફોર ધ કોર્ટ, ઇટ વોઝ ટાઈમ એટલે એ સમય હતો, ફોર ધ કોર્ટ એટલે કચેરીનો, અને એ રાજાની કચેરીનો સમય હતો. મતલબ કે એ સમયે રાજાના બધા જ મંત્રીઓ છે રાજદરબારમાં ભેગા થાય અને બધા મંત્રીઓ સાથે મંત્રણા કરે એટલે મીટિંગ કરે. હાલના સમયમાં જેને આપણે મીટિંગ કહી શકીએ. એ સાંજના સમયે રાજા આખો દરબાર ભરીને બધા મંત્રીઓ સાથે એમની જે કામ છે એમની ચર્ચા કરતા હોય છે. ગોપાલ વેન્ટ ટુ ધ માર્કેટ, એવા સમયે ગોપાલ વેન્ટ એટલે ગયો, ટુ ધ માર્કેટ ગોપાલ બજારમાં ગયો. હી કોલ્ડ અ સ્ટ્રોંગ લેબરર, કોલ્ડ એટલે બોલાવ્યા, અ સ્ટ્રોંગ એટલે શક્તિશાળી, અને લેબરર એટલે મજૂરોને. તેણે શક્તિશાળી મજૂરોને બોલાવ્યા જે તાકાતવર હોય અને વધુ વજન ઊંચકી શકે એવા. હી સેડ, તેણે કહ્યું, હિયર ઇઝ અ રૂપી, કે આ એક રૂપિયો છે. કારણ કે એ જમાનામાં એક રૂપિયાનું મૂલ્ય ઘણું બધું હતું. આજનો એક રૂપિયો, આજના 1000 રૂપિયા એ જમાનાના 1 રૂપિયો બરોબર ગણાતા. એટલે કહે છે કે આ 1 રૂપિયો છે. પ્લીઝ કેરી મી ટુ ધ કિંગ્સ કોર્ટ, કૃપા કરીને, કેરી એટલે ઊંચકવું, ઉપાડવું, ટુ ધ કિંગ્સ કોર્ટ, કે કૃપા કરી અને મને રાજાના દરબારમાં લઈ જાઓ. ઇન યોર બાસ્કેટ, બાસ્કેટ એટલે ટોપલી, જેને આપણે સુંડલો કહીએ, મને તમારી ટોપલીમાં બેસાડી અને રાજા પાસે લઈ જાઓ. ધ મેન અગ્રીડ, અગ્રી એટલે સહમત થવું, અને પેલો માણસો સહમત થઈ ગયો કે 1 રૂપિયાના બદલામાં તમને ઉપાડી અને લઈ જઈશ. ગોપાલ સેટ ઇન ધ બાસ્કેટ, સીટનું ભૂતકાળનું રૂપ સેટ, બેઠો. ઇન ધ બાસ્કેટ, ગોપાલ ટોપલીમાં બેઠો. ધ મેન કેરીડ હિમ ઓન હિઝ હેડ, અને માણસે કેરીનું ભૂતકાળનું રૂપ કેરીડ એટલે ઊંચક્યો, હિમ તેને, ઓન હિઝ હેડ, અને શક્તિશાળી માણસે ગોપાલને તેના મસ્તક પર ઉપાડ્યો અને રાજાની કચેરીમાં લઈ ગયો. ત્યાર પછી આગળ જોઈએ તો ધ કિંગ સો ગોપાલ ઇન ધ બાસ્કેટ, સિંહનું ભૂતકાળનું રૂપ સો, જોયો રાજાએ ગોપાલને જોયો. ઇન ધ બાસ્કેટ એટલે ટોપલીમાં, રાજાએ ગોપાલને ટોપલીમાં બેઠેલો જોયો. તો ધ કિંગ આસ્ક્ડ, તો રાજાએ પૂછ્યું, વોટ ઇઝ ધીસ ગોપાલ, ગોપાલ આ શું છે. ગોપાલ રિપ્લાઈડ, રિપ્લાય એટલે પ્રત્યુત્તર આપવો અથવા તો જવાબ આપવો. તો ગોપાલે જવાબ આપ્યો, યોર હાઈનેસ, હાઈનેસ એટલે કે હજૂર અથવા તો નામદાર, ઊંચી ડિગ્રી ધરાવનારા વ્યક્તિઓ હોય એને આદર અથવા તો સત્કાર આપવા માટે આવા શબ્દો વપરાય છે. જેવી રીતે મહાશય, હજૂર આવા શબ્દો છે, જેવી રીતે કોર્ટની અંદર રહેલા જજ છે એને માય લોર્ડ એવો શબ્દ વાપરીએ છીએ, એવી રીતે કોઈ ઊંચી પદવી ધરાવનારા વ્યક્તિઓને હાઈનેસ એટલે કે હજૂર. ધીસ ઇઝ માય ટ્રાન્સપોર્ટ, કે આ મારું વાહન છે પરિવહન કરવા માટેનું. ઓલ ધ કોર્ટિયર્સ હેવ પાલખીઝ,
કે રાજાની કચેરીમાં રહેલા કોર્ટિયર્સ એટલે રાજદરબારીઓ, એવું પાલખીશ કે બધા જ રાજદરબારીઓ પાસે પાલખી છે. આઈ હેવ નો પાલખી, મારી પાસે પાલખી નથી. ધીસ બાસ્કેટ ઇઝ માય પાલખી, કે આ ટોપલી એ જ મારી પાલખી છે. ધ કિંગ લાફ્ડ, રાજા હસ્યા, એન્ડ ગેવ હિમ અ પાલખી, અને રાજાએ તેને પાલખી આપી. આવી રીતે ગોપાલે યુક્તિ સૂજી અને રાજા પાસેથી પાલખી મેળવી, પણ માંગ્યા વગર. ઘણી વખતે નાનકડા બાળકો પણ મમ્મી પપ્પા પાસેથી માગે નહીં, પણ એવી યુક્તિઓ સુજાડે જેથી કરીને મમ્મી પપ્પાને હસવું પણ આવે અને એમને લઈ દેવું પડે. છોકરાઓ કહેતા હોય કે મમ્મી આજે બાજુવાળા માસીનો છોકરો છે ને એના પપ્પા કેટલી બધી આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા, પણ આઈસ્ક્રીમ ન ખવાય ને, આઈસ્ક્રીમ ખાય તો શરદી થઈ જાય પપ્પા, એટલે આપણને હસવું પણ આવે અને આપણે એમને લઈ દઈએ, એ માગે નહીં તો પણ. એવી રીતે ગોપાલે અહીંયા યુક્તિથી રાજા પાસેથી પાલખી મેળવી લીધી. હવે આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ્સ વાઇફ કમ્પ્લેન, ગોપાલની પત્નીએ શું ફરિયાદ કરી? તો ગોપાલની પત્નીએ ફરિયાદ કરી કે બધા જ પાસે પાલખી છે પરંતુ ગોપાલ પાસે પાલખી નથી. તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આપણે ભૂતકાળમાં જ આપવો પડશે. તો પહેલાં વિધાન વાક્ય બનાવીએ, એટલે ગોપાલ્સ વાઇફ કમ્પ્લેન્ડ, કમ્પ્લેઇનનું થઈ જશે કમ્પ્લેન્ડ, ગોપાલની પત્નીએ ફરિયાદ કરી કે, પછી પેરેગ્રાફમાં આપેલું છે એવરી વન હેઝ અ પાલખી. તો એ સાદા વર્તમાન છે, એનો આપણે સાદો ભૂતકાળ કરવો પડશે, એટલે એવરી વન હેઝની જગ્યાએ કરવું પડશે એવરી વન હેડ, એવરી વન હેડ અ પાલખી, કે દરેક વ્યક્તિઓ પાસે પાલખી હતી, બટ યુ હેવ નો પાલખી. યુ એટલે કોણ? ગોપાલ. તો આપણે યુની જગ્યાએ લખવું પડશે ગોપાલ, અને હેવનું કરવું પડશે હેડ, બટ ગોપાલ હેડ નો પાલખી. ફરીથી આખો પ્રશ્ન બોલું છું, ગોપાલ્સ વાઇફ કમ્પ્લેન્ડ ધેટ એવરીવન હેડ અ પાલખી બટ ગોપાલ હેડ નો પાલખી. એટલે ગોપાલની પત્નીએ ફરિયાદ કરી કે દરેક વ્યક્તિઓ પાસે પાલખી હતી પણ ગોપાલ પાસે ન હતી. બીજો પ્રશ્ન, હાઉ ડીડ ગોપાલ ગો ટુ ધ કોર્ટ, કે ગોપાલ કેવી રીતે કોર્ટમાં ગયો? તો ગોપાલ છે એ ટોપલીમાં બેસી અને કોર્ટમાં ગયો હતો. તો પહેલાં વિધાન વાક્ય બનાવીએ, ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે ગોનું થઈ જશે વેન્ટ, ગોપાલ વેન્ટ ટુ ધ કોર્ટ, ગોપાલ કોર્ટમાં ગયો, પણ કેવી રીતે? સિટિંગ ઇન અ બાસ્કેટ, એક જ શબ્દ ઉમેરવાનો થશે, સિટિંગ ઇન અ બાસ્કેટ, ગોપાલ વેન્ટ ટુ ધ કોર્ટ સિટિંગ ઇન અ બાસ્કેટ, ટોપલીમાં બેસીને. ત્રીજો પ્રશ્ન, હાઉ મચ ડીડ ગોપાલ પે ટુ ધ લેબરર, પે એટલે ચૂકવવું અને હાઉ મચ એટલે કેટલું, ગોપાલે મજૂરને કેટલું ચૂકવ્યું એટલે કેટલા પૈસાઓ આપ્યા? તો ગોપાલે એક રૂપિયો આપ્યો હતો, પણ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે પેઈનું ભૂતકાળનું રૂપ થશે પેઈડ, પી એ આઈ ડી, ગોપાલ પેઈડ અ રૂપી ટુ ધ લેબર, ગોપાલ પેઈડ અ રૂપી ટુ ધ લેબર, એટલે ગોપાલે મજૂરને એક રૂપિયો ચૂકવ્યો. ચોથો પ્રશ્ન, ડીડ ધ કિંગ ગીવ હિમ અ પાલખી, શું રાજાએ તેને પાલખી આપી? હવે યસનો ક્વેશ્ચન છે એટલે તમારે યસ અથવા તો નોથી જવાબ આપવો પડશે.
तो पेरेग्राफ ने वाँचिया पछी आपने खबर छे कि पेरेग्राफ ना अंत में राजाए हसी अने गोपाल ने पालखी आपी। तो यस थी जवाब आपीशू ने पछी विधान वाक्य बनावीशू कि यस द किंग गेवनु भूतकाळनु रूप करवू पड़शे गेव हिम अ पालखी। यस पछी अल्पविराम द किंग गेव हिम अ पालखी गेवनु थशे गेव कारण के अहीं प्रश्नार्थ वाक्य है तमारे जवाब विधान वाक्य में आपवानो छे एटले गीवनु थई जशे गेव के हा राजाए गोपाल ने पालखी आपी। पांचमो प्रश्न गोपाल वॉज क्लेवर एंड विटी। क्लेवर एटले होशियार अने विटी एटले रमूजी के गोपाल ए होशियार अने रमूजी हतो। ट्रू के फॉल्स? तो गोपाले छे आ रीते हास्यास्पद रीते कचेरी में गयो अने होशियारीपूर्वक राजा पासे थी पालखी मेळवी लीधी। तो आपणे कहीए कि हाँ गोपाल छे ए होशियार अने रमूजी हतो एटले आवशे ट्रू। हवे आजे विद्यार्थी मित्रों आपणे चौथो अने पांचमो पेरेग्राफ बन्ने विषे समजूती मेळवी अने क्वेश्चन आंसर पण जोया। दररोजनी जेम आजे पण होमवर्क में तमारे चौथो अने पांचमो पेरेग्राफ एक वक्त लखवानो छे अने आ पेरेग्राफ परथी आपेला एक वाक्यना प्रश्नों ने बब्बे वक्त लखवाना छे अने पाका करवाना छे। एक वक्त जोई जोईने लखवा एटले सांभळीने वीडियो ने सांभळीने लखवाना अने पछी बीजी वक्ते प्रश्न लखी अने जवाबनो जवाब मूकी देवानो અને પછી જાતે તમારે જવાબ લખવાના જેથી કરીને તમારે પાક્કું થઈ જશે કે તમને આવડે છે કે નથી આવડતું અને મારા ખ્યાલથી બે વખત લખશો એટલે બધું જ આવડી જશે અને સાથે સાથે પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાની કારણ કે ટૂંક સમયમાં જ તમારી મંથલી એક્ઝામ શરૂ થવાની છે એમનો કોર્સ પેપર સ્ટાઇલ કેટલા માર્ક્સનું પેપર હશે વગેરે તમને ટૂંક સમયની અંદર તમારા ગ્રુપની અંદર આવી જશે પરંતુ દરેક વિષયની તૈયારીઓ શરૂ કરી દેવાની છે બરોબર છે ચલો જય ગુરુદેવ બાય બાય।